જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુખના થાય છે। પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે। પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ। नमस्कार मित्रों, हूँ हरिवर्धन चौकसी, आप सबनों स्वागत करूँ। मित्रों, आज वीडियो में आपनों खूब खूब स्वागत। मित्रों, रोजनी जेम आजे पण जाणी आपने कोणे शू करवू शू न करवू। तो मित्रों, आज तारीख 5/6/2023 ने सोमवार, मेष राशि। मेष राशि वाला आज शू करजो? मेष राशि वाला आज गायना दूध में मध उमेरीने भगवान शिवनो अभिषेक करवो जोईए। अने आ अभिषेक कर्या पछी कोई एकदम नर्वस थयेलो माणस होय ने एने थोड़ी बे सारी शिखामण आपजो, एनु मोरल वधारजो, खूब फायदो मळे। शुं नथी करवानुं? तो मित्रों, आजे तमारे पोते नकारात्मक विचारों मन में लावाना नथी। वृषभ, वृषभ राशिवाड़ाए आजे शुं कहे? वृषभ राशिवाड़ाए पण आजे दिवसनी शरूआत तो शिवदर्शनथी ज करवी जोईए। अने जीवनमां आपणे जो कोई मदद करी थे तो एवा व्यक्ति ने आज सामे थी आभार व्यक्त करवो जो ये। शू नहीं करवानो? तो मित्रों, आज घर में दूध उभराई ने चूल्हा पर न पड़व जो ये। मिथुन, मिथुन राशिवाड़ाए आज शू करजो? मिथुन राशिवाड़ाए पण आज दिवस की शुरुआत शिव पूजा थी करवी जो ये। अने मित्रों, आजे छे ने वाणीनो कंट्रोल चौक्कस राखजो। आजे कोईपण शब्द तोलीने पछी बोलजो। शू नथी करवानुं? तो मित्रों, आजे कोईपण व्यक्तिनी निंदा नहीं करता, एमां पण खास कोईए जो तमने भूतकाळमां मदद करी होय ने एवा व्यक्तिनी निंदा क्यारेय नहीं करवी। कर्क राशि, कर्क राशि वाळाए आजे शू करवुं जोईए? कर्क राशि वाळाए आजे चौक्कस શિવજીના આશીર્વાદ લેવા જોઈએ, ભગવાનનો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ। અને આજે આપણે જે કંઈ પણ કામ કરીએ એમાં ચોકસાઈ રાખવી અને વફાદારી ચોક્કસ રાખવી। શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણા હાથે દૂધ અથવા પાણી એનો બગાડ ન કરવો, આ બાબતને ચોક્કસ ધ્યાન આપજો। બંને વસ્તુ ચંદ્રની છે અને તમે ચંદ્રની રાશિના છો તો આ ચોકસાઈ જરૂર રાખજો। સિંહ રાશિ, સિંહ રાશિવાળાએ આજે શું કરજો? સિંહ રાશિવાળાએ આજે શિવ મંદિર જવું જોઈએ, પાણીથી દૂધથી ભગવાનનો અભિષેક કરવો જોઈએ ને ઓમ નમઃ શિવાયનો જાપ કરવો જોઈએ। આ જાપ કરતાં કરતાં પણ તમે ભગવાનનો અભિષેક કરી શકો છો। શું નથી કરવાનું? તો મિત્રો, આજે મફતમાં કોઈ પણ કિંમત ચૂકવ્યા વગર કોઈની પાસે કોઈ વસ્તુ સ્વીકારવાની નથી। કન્યા, કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે ભગવાન શિવ પાસે આશીર્વાદ માંગવા જોઈએ કે મને મારા જીવનમાં મન મોટું રાખવાની તાકાત આપો, જેથી કરીને હું ઘણા બધાનું કલ્યાણ કરી શકું। અને મિત્રો, જ્યારે ભગવાનની કૃપા પ્રાપ્ત થાય ને ત્યારે આપણે ઘણું બધું કામ કરી શકીએ, ઘણા લોકોને આપણે સાથ આપી શકીએ છીએ। શું નથી કરવાનું? તો કન્યા રાશિવાળાએ આજે કોઈની પાસે પૈસા ઉછીના નથી લેવાના, બેંક લોન નથી લેવાની, કોઈની પાસે વ્યાજે રૂપિયા નથી લેવાના। તુલા, તુલા રાશિવાળાએ આજે શું કહ્યું? તુલા રાશિવાળાએ છે ને આજે દૂધમાંથી બનેલી માવાની સફેદ મીઠાઈ નાના નાના બાળકોને વેચવી જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે તુલા રાશિવાળાએ આજે પોતાના રૂપિયા કોઈને વ્યાજે નથી આપવાના। વૃશ્ચિક, વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કહે? વૃશ્ચિક રાશિવાળાએ આજે ભગવાન શિવના દર્શન કરવા જોઈએ અને ઘરની રોટલીને ગોળ સફેદ ગાયને ખવડાવવો જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે છે ને ભૂતકાળમાં બનેલા ખોટા પ્રસંગોને યાદ કરીને દુઃખી ન થવાનું। ધનરાશિ, ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે ગયા અઠવાડિયાના અધૂરા રહેલા કામોને યાદ કરીને એને પૂર્ણ કરવાની કોશિશ કરવી જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે ગાડી ચલાવતી વખતે જરાક પણ બેદરકારી નહીં રાખતા। મકર, મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે ખાસ ખૂબ મહત્ત્વની બાબત પર ધ્યાન આપવાનું છે।
પોતાની વાણીનો ઉપયોગ ખૂબ જ સાચવીને કરવાનો જ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે મનની વાત મનમાં નહીં રહેવા દેતા, આ ચોક્કસ ધ્યાન રાખજો. જ્યાં જે જરૂર છે એ કહી દેજો, પણ મનની વાત મનમાં ન રાખતા. કુંભ રાશિ. કુંભ રાશિવાળાએ આજે પોતાના જીવનને સંતુલિત કરવા માટેના પૂરેપૂરા પ્રયત્ન કરવા જોઈએ. ઘણીવાર આપણે એવું વિચારીએ કે ભાઈ ભગવાન આપણી સાથે કંઈક ખોટું કરે છે. ના, ભગવાન દરેક વસ્તુ સારા માટે જ કરે છે, પણ આપણે પોતે ધ્યાન આપવાનું છે. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારી સાથે રહીને કામ કરનાર સહકર્મીને દગો નહીં આપતા. મીન રાશિ. મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિવાળાએ છે ને આજે કોઈ પણ કામની શરૂઆત કરતાં પહેલાં મહાદેવના દર્શન કરવા જોઈએ. અને આજે કોઈક જગ્યા પર તમે કામમાં અટકી જાઓ ને તો તરત યોગ્ય જાણકાર માણસની સલાહ લઈને પછી એ કામમાં આગળ વધજો, વગર વિચારે કામ નહીં કરતા. શું નથી કરવાનું? તો મિત્રો, આજે જીવનમાં પહેલીવાર આપણે જેને મળ્યા હોય અને એ વ્યક્તિ જો આપણને એમ કહે કે તમે મારી પર આટલો મોટો વિશ્વાસ કરો, તો એ નથી કરવાનો, ધ્યાન રાખજો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન. આજનો વિડિયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવદન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જીને.